गुड मॉर्निंग। चलो आपणे लखाणने हवे कयुं कयुं शीख्या हता याद छे? पाछळनुं पेज इटालिक करता एटले के इटालिक अलाइनमेंट्स बधुं शीख्या हता। डाबी बाजू लखाणने लई जवानुं, वच्चे लावानुं, जमणी बाजु लावानुं अने जस्टिफाई करवानुं। हवे अहींया पण एवी रीते ज छे, लखाणने मध्यमां केवी रीते लई जवानुं? सिलेक्ट तो करेलुं छे, लखाण होम टेबमां आपेलું જ છે, તેમાં જવાનું, પેરેગ્રાફ ગ્રુપમાં જવાનું, આમાં સેન્ટર અલાઇમેન્ટ એટલે વચ્ચેનું અલાઇમેન્ટ આપ્યું છે તેમાં ક્લિક કરવાનું। જેવું ક્લિક કરશો એટલે તમારું એકદમ મધ્યમાં આવી જશે। જુઓ લખાણ મધ્યમાં છે, એવી જ રીતે લખાણને જમણી બાજુ લઈ જવાનું છે। હોમ ટેબમાં જવાનું અને જમણી બાજુનું જે સિમ્બોલ છે એને દબાવવાનું, સિલેક્ટ કરીને તરત જ તમારું લખાણ જમણી બાજુ આવી જશે। અને તમારે હવે જસ્ટિફાઈ એટલે જે આડું અવડું લખેલું છે ને, જો અહીંયા દેખાય છે આડું અવડું, બધું આડું અવડું લખેલું, જો એક એક લાઇન જુઓ, પણ આડી અવડી જે લાઇન લખી છે ને એ તમારી કમ્પ્લીટ માર્જિન થઈને આવશે, એટલે એને કહેવાય જસ્ટિફાઈ। એવી રીતે જ છે સિલેક્ટ કરવાનું અને જસ્ટિફાઈનું છેલ્લે આપેલું છે, જસ્ટિફાઈને ક્લિક કરવાનું, લખાણ તમારું જસ્ટિફાઈ થઈ જશે। હવે તમારે ચેન્જ કરવું હોય, કેસ તમે જે બધા લખ્યા છે એને ચેન્જ કરવું હોય તો કેવી રીતે કરશો? આ વિકલ્પનો ઉપયોગ કરી લખાણમાં કેસ બદલી શકાય છે। એમએસ વર્ડમાં 5 પ્રકારના કેસ ઉપલબ્ધ છે, સેન્ટેન્સ કેસ, લોઅર કેસ, અપર કેસ એન્ડ કેપિટલાઇઝ ઈચ વર્ડ એન્ડ ટોગલ કેસ, બરાબર? તો જુઓ 5 કેસના નામ આપ્યા છે, તો દરેક કેસ વિશે ભણીશું। જુઓ તે વાક્યના પ્રથમ અક્ષરને કેપિટલમાં બદલે છે સેન્ટેન્સ કેસ, એટલે તમે જે પ્રથમ વાક્ય લખો છો ને એ પહેલું કેપિટલ હોય છે, એક જ વાક્ય, બીજું બધું સ્મોલ। હવે લોઅર કેસ એટલે તમારા બધા લેખન જે તમે લખાણ લખ્યા છે ને બધા સ્મોલ લેટરમાં જતા રહેશે। અપર કેસ એટલે લખાણને એકદમ કેપિટલમાં ફેરવી દે છે। પછી કેપિટલાઇઝ ઈચ વર્ડ કેસ એટલે દરેક શબ્દનો પ્રથમ અક્ષર, એટલે તમે જે જે તમે અક્ષર લખો છો એ બધા જ અક્ષરનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલમાં રહેશે। કેપિટલાઇઝ ઈચ વર્ડ એ મોસ્ટ ઓફલી યુઝ થાય છે। પછી ટોગલ કેસ, ટોગલ કેસ એટલે તે લખાણને દરેક અક્ષરને કેપિટલમાંથી સ્મોલ લેટરમાં અને સ્મોલ લેટરને કેપિટલમાંથી કેપિટલ લેટરમાં ફેરવશે, એને ટોગલ કેસ કહેવાય। એટલે ક્રોસ, જે સ્મોલ હશે એ કેપિટલ થઈ જશે અને જે કેપિટલ હશે એ સ્મોલ થઈ જશે, બરાબર? જુઓ આમાં આપ્યું છે, બધા કેસ વિશે બતાવ્યું છે। પહેલું શું છે? સેન્ટેન્સ કેસ, એટલે જુઓ પહેલું જ જે છે એ ખાલી ધીસનો ખાલી ટી જ ખાલી કેપિટલ રહેશે, બીજું બધું સ્મોલ, બરાબર? લોઅર કેસ એટલે બધું જ કેપિટલ, અપર કેસ એટલે લોઅર કેસ એટલે બધું સ્મોલ થશે અને અપર કેસ એટલે બધું કેપિટલ થશે। હવે કેપિટલાઇઝ ઈચ વર્ડ એટલે એક એક અક્ષરમાં પહેલો અક્ષર ખાલી કેપિટલ જોવા મળશે। જો ધીસનો ટી કેપિટલ છે, ઇઝનો આઈ, કેપિટલાઇઝિંગનો સી, ઈચનો ઈ અને વર્ડનો ડબલ્યુ। પછી ટોગલ કેસ એટલે જે કેપિટલમાં છે એ જો જે સ્મોલ છે એ બધા કેપિટલ થઈ જશે અને કેપિટલ હશે સ્મોલ થઈ જશે, ધીસ ઇઝ, બરાબર? ટોગલ કેસ, જો આ બધું કેપિટલ થઈ ગયું, ખ્યાલ આવી ગયો? એટલે તમે ગમે તે કાર્ય કરો એને હંમેશા સિલેક્ટ કરવાનું, ચેન્જ કેસમાં જશો આ બધું કંઈ મળશે, ચેન્જ કેસ, કંઈ મળશે? ચેન્જ કેસ, બરાબર? અહીંયા આપ્યું છે, જો તમારી ચોપડીમાં છે, તમે ધ્યાનથી જોજો, ચોપડીમાં દેખાશે તમને, બરાબર? જુઓ ચલો હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે શીખીશું ફોન્ટ કલર વિશે, બરાબર? ઓકે ચલો, બાય, બી સેફ, ટેક કેર, બાય, હેપી ન્યુ યર બધાને।